खूब सुंदर एक कार्यक्रम नु आयोजन थयु छे जेमा मने कहेवामां आव्यु के स्वॉट संस्थानो मुख्य हेतु ए छे के एक पॉजिटिव माइंड डेवलपमेंट थाय, कारण के एकेडेमिक्स एंड एक्सपीरियंस एंड टैलेंट्स तो बधामां नानी मोटी ओछी वत्ती होय, पण विचारधारानी मजबूताई होय, विचारधारानी स्थिरता होय तो ये व्यक्ति चौक्कस रीते हमेशा सवड़ा मार्गे चाली शके, नहीं तो अत्यारे लपसणी भूमिओ पण घणी बधी छे, प्रलोभनो पण घणा बधा छे अने वास्तविक परिस्थिति पण समाजनी घणा ओछा वत्ता अंशे आपणे नेगेटिवली इफेक्ट करी पण जाय, एनी वच्चे आ एक स्वॉट संस्थानो आ हेतु छे कि आपणा विचारोनी प्रबळता जळवाई रहे, आपणा वर्तन विवेक ए पण आपणा सुनीतिमय रहे, एवा एक सुंदर हेतुओ थी एक पॉजिटिव माइंडसेट डेवलप थाय एनी माटे कार्यशील छे बदल आपणे सौ एमने अभिनंदन पाठवीए छे अने खूब आवी सारी प्रवृत्तिओ थती रहे एनी माटे अमारी शुभेच्छाओ पण छे। અને એ સંસ્થા આયોજિત કાર્યક્રમ અંતર્ગત આપણી વાતનો વિષય પણ એવો છે કે આપણે આપણા અસ્તિત્વનો આનંદ લઈ શકીએ, કારણ કે ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે, 70-80 વર્ષનો ખેલ છે, 5-10 પ્લસ માઇનસ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ, બાકી 70-80 વર્ષનો આ ખેલ છે, એમાં ઘણા બધાને 25-35 પૂરા થયા, ઘણા બધાને 45-50 પૂરા થયા, ઘણા બધાને 50-60 પણ પૂરા થયા, એટલે આપણે એમ માનીએ કે આપણી પાસે બહુ સમય છે એવો સમય નથી, તમે દિવસમાં 8 કલાક સુવો તો પણ 1/3 દિવસ તમે સુવો છો, એટલે 24 માંથી 8 કલાક 1/3 સ્ટ્રેટ ઇક્વેશન કે તમે જીવનનું 1/3 જીવન પણ તમે સુવામાં ગાઢશો, એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સુવામાં જવાના છે, કે જેમાં તમને ખબર નથી કે તમે અસ્તિત્વ ધરાવો છો, ફરગેટ કે હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, હું ફાર્માસિસ્ટ છું, હું કોઈ હીરાનો વેપારી છું, હું ટેક્સટાઇલ ટ્રેડર છું, કશી જ ખબર નથી આપણને, ફોર 23 યર્સ ઓફ યોર 70 યર્સ યુ ડોન્ટ નો વેધર યુ એક્ઝિસ્ટ ઓર નોટ, તો એની વચ્ચે આપણે એવા વિચારોથી જીવવું છે, એવા વર્તણૂકથી જીવવું છે કે એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને બોલી શકો કે હા, હું મારું જીવન જીવ્યો, મને મારા જીવનથી સંતોષ છે, મને મારા જીવનથી આનંદ છે, એટલું તો થવું જોઈએ કે નહીં? યસ ઓર નો? એટલું થાય એટલે આપણે આપણું જીવન 24 કલાકમાં 1.5 લાખ એટલે લગભગ 86,200 સેકન્ડમાં 1.5 લાખ, દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લે છે, અમે પ્રવચનની શરૂઆત કરી 5 મિનિટ થઈ, 6×5=30, 300 સેકન્ડ થઈ, લગભગ 500 વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લઈ લીધી, એમાં ભગવાનની ઈચ્છા હોય ને ફૂલ કોન્સન્ટ્રેશન સુરત ઉપર મૂકી દેતો, વોટ આઈ મીન ટુ સે ઇઝ ટાઈમ ઇઝ વેરી લેસ, સમય આપણી પાસે બહુ ઓછો છે, એટલે ઘણા બધા ગેરમાર્ગે દોરી જતા વિચારો અથવા તો ગેરવર્તનથી જીવન બગડે એ આપણને પોસાય એમ જ નથી, એટલે હુ એવર યુ આર, વોટ એવર યુ આર, વેર એવર યુ આર, વિચારોની સ્પષ્ટતા, ઊંચાઈ અને પવિત્રતા હંમેશા જાળવજો, અને એ જળવાશે એટલે તમારા વર્તનની પણ ઊંચાઈ અને પવિત્રતા જળવાશે, અને તો તમે તમારા અસ્તિત્વનો આનંદ લઈ શકશો. મની અલોન ઇઝ નોટ યોર લાઈફ, ફેમ ઓર પ્રેસ્ટીજ અલોન ઇઝ નોટ યોર લાઈફ, મેની રિલેશનશીપ્સ ઇન ધ સોસાયટી ઇઝ નોટ યોર લાઈફ, એ બધું તો ઓછું વધતું લોકોને હોય, એ આપણું જીવન કેલિબર નથી કરતું, એ આપણા જીવનને ડિફાઇન નથી કરતું.
What defines your life is the way you live your life. તમારું જીવન એ તમે કેવી રીતે જીવો છો એની પર આધાર છે. Be yourself and the world will adjust to you. તમે જે છો એ સિદ્ધાંત નીતિમત્તા પ્રામાણિકતાથી સદભાવનાથી સદવિચારથી તમે રહો, દુનિયા તમને એડજસ્ટ થશે જ. એટલે આપણા અસ્તિત્વનો ઉત્સવ જે આપણે ઉજવવો છે એમાં અમુક ચોક્કસ વિચારધારાઓ આપણે સ્પષ્ટ કરી રાખવાની, ચોક્કસ વર્તણૂક આપણે સ્પષ્ટ કરી રાખવાના. વાતાવરણ તો દુનિયાનું શ્રીમદ ભાગવતમાં લખ્યું એમ કળિયુગ છે, એટલે ઘણી બધી રીતે પ્રવર્તવાનું. ઘણા ભણેલા પણ ભૂલેલા છે અને અભણ છે એ ભૂલેલા છે. તમને આશ્ચર્ય થશે પણ જે વાત હકીકત છે, આ બોમ્બ્સ અને મિસાઇલ્સ એ કોઈ અભણ વ્યક્તિઓ નથી બનાવતા. દે આર ગ્રેજ્યુએટ્સ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ. 18,000 વૈજ્ઞાનિકો રાત દિવસના 16-18 કલાક પોતાની લેબોરેટરીમાં મિસાઇલ અને બોમ્બ બનાવવા માટેની પ્રવૃત્તિ કરે છે. કે ભાઈ સાહેબ તને ભણાવ્યો તો આ કરવા માટે ભણાવ્યો છે? તારે તો માણસ જાત કંઈક સુખી થાય એવા કંઈક સંશોધન કરવા જોઈએ, એવી કોઈક વાત એની ઉપર તારે સંશોધન કરવું જોઈએ ને. પણ એ ભણ્યા પણ ગણ્યા નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે શિક્ષણમાં જો સંસ્કાર ના હોય, એટલે કે સંસ્કાર વગરનું શિક્ષણ, એટલે કે લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરે, લક્ષણવાળું શિક્ષણ છે એ રક્ષણ કરે. એટલે આ લોકો ભણ્યા, સમ ઓફ ધેમ ફ્રોમ ધ સમ ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ, પણ એને સંસ્કાર ના મળ્યા, એને જીવન જીવતા ના આવડ્યું. એટલે પોતાની જીવનમાં બરબાદી આવી અને એવા સંશોધનો કરે છે કે બીજાના જીવનમાં પણ બરબાદી આવે. તમને આશ્ચર્ય થશે કે પ્લુટોનિયમ બોમ્બ બન્યો. ઇટ કિલ્સ બટ ડઝ નોટ ડિસ્ટ્રોય. એટલે કે બોમ્બ ફેંકવામાં આવે, અમુક એરિયામાંથી ઓક્સિજન સક કરી લે. તમે જે માછલી પાણીમાંથી બહાર કાઢી હોય તડફડીને મરી જાય તો તડફડીને મરી જાઓ. એટલે હું ઘણી વખત હસતા હસતા કહું છું કે આ પ્લુટોનિયમ બોમ્બ બન્યો અને તમે કદાચ ટોયલેટમાં બેઠા હોય એ વખતે આ બોમ્બ પડે તો તમે મરી જાઓ પણ તમારા ટોયલેટ પેપરને કાંઈ ના થાય. એટલે આ બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસના જીવનની કિંમત ટોયલેટ પેપર કરતાં ઓછી કરી નાખી, જે હકીકત છે. તો એ વાસ્તવિકતાની વચ્ચે આપણે રહીએ છીએ. આર્થર કોસ્લર બહુ સારા હિસ્ટોરિયન હતા અને એમણે એક સરસ વિચાર જે એક વાસ્તવિકતા છે કહ્યું. એમણે લખ્યું છે કે ઇફ આઈ વેર આસ્ક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટ ઇન ધ હિસ્ટ્રી એન્ડ પ્રી હિસ્ટ્રી ઓફ હ્યુમન રેસ, આઈ વુડ વિધાઉટ એની હેઝિટેશન ડેટ ઇટ એઝ 6th August 1945. કે મને કોઈ પૂછે કે જ્યારથી માનવ ઇતિહાસનું રેકોર્ડિંગ શરૂ થયું એ પહેલાં અને પછીની સૌથી અગત્યની તારીખ કઈ, તો 6th August 1945. પછી લખે છે વાય, બહુ સરસ કારણ એમને આપ્યું કે ફ્રોમ ધ ડે ઓફ કોન્શિયસનેસ અને 6th August 1945 મેન હેડ ટુ લીવ વિથ ધ એક્સેપ્ટન્સ ઓફ હિઝ ડેથ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. કે 6th August 1945 સુધી માણસ એક હકીકત સાથે જીવતો હતો કે મારું મૃત્યુ વ્યક્તિગત ધોરણે થઈ શકે છે. અન્ટિલ ધ ફર્સ્ટ એટોમિક બોમ્બ વોઝ ડ્રોપ્ડ ઓન હિરોશિમા, પહેલો બોમ્બ હિરોશિમા ઉપર નખાયો. મેન હેડ ટુ લીવ વિથ ધ ફેક્ટ ઓફ હિઝ એક્સટિંક્શન એઝ અ સ્પીસીઝ. કે માણસ જાતને હવે પોતા એક વાસ્તવિકતા સાથે જીવવાનું છે કે હું ગમે ત્યારે સમગ્ર મનુષ્ય જાતિ સાફ થઈ શકે છે. એ બધા આપણા ભણેલા ભૂતે ભેગા થઈને ગોઠવ્યું છે. ભણેલા માણસે જેટલું નુકસાન કર્યું છે ને એટલું અભણે નથી કર્યું. અભણ માણસ ચોરી કરે એટલે 500 રૂપિયાની, 5,000 રૂપિયાની કરે, 50,000ની કરે. ભણેલો માણસ ચોરી કરે એટલે 1,00,000 કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે, 2 લાખ કરોડની કરે અને પછી 73 વર્ષે તિહાર જેલમાં જાય. એટલે કહેવાની વાત એ છે કે ભણેલા માણસ એ વધારે સમાજને નુકસાન કર્યું છે અભણ કરતા. તે ન્યુયોર્કમાં અમેરિકામાં ઝૂ છે, દરેક પ્રકારના પ્રાણીઓ પંખીઓ તમને તે ઝૂમાં જોવા મળે.
આખું ઝૂ બધા તમે કેજીસ પૂરા કરો ભાઈ, છેલ્લે મોટો લાઈફ સાઇઝ મિરર છે. એ મિરરની તમે સામે ઉભા રહો એટલે જેમ અરીસાની સામે તમે ઉભા રહો, તમારી જાતને તમે અરીસામાં જોઈ શકો એમ જોઈ શકો. એ અરીસાની નીચે એક સરસ વાક્ય લખેલું છે કે નાવ યુ આર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મોસ્ટ ફેરોશિયસ એનિમલ ઇન ધ વર્લ્ડ વિચ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કે અત્યારે તમે સૌથી ઘાતકી પ્રાણીની સામે ઉભા છો, જે પ્રાણી પોતાની જાતને મારવા બેઠું છે. એટલે વ્યસનથી માંડીને બોમ્બ સુધી બધી રીતે મારવા બેઠું છો. સવારના પોરમાં ઉઠીને જે આમ આમ કરો છો ને, એ તમે તમારી જાતને અને પરિવારને મારવા જ બેઠા છો. ત્યારથી માંડીને આ બધી વાત કરી ત્યાં સુધી. તો આ એક સમાજની વાસ્તવિકતા છે. એની વચ્ચે છળ કપટ, રાગ દ્વેષ, કોઈ પણ સંજોગોમાં પૈસા કમાવા, નીતિમત્તા એને બાજુ પર મૂકી દેવી, કમ વોટ મે, મારે પૈસા જોઈએ, મારે પ્રતિષ્ઠા જોઈએ, મારે સંબંધો જોઈએ, એવી દુનિયાની વચ્ચે આપણે રહીએ છીએ. એની વચ્ચે આપણે આપણા અસ્તિત્વનો આનંદ, એની વચ્ચે આપણને આપણા જીવનનો સંતોષ અને આનંદ દેખાય છે. ડિફિકલ્ટ પણ ડિફિકલ્ટ નથી. જેમ ગમે તેટલો વરસાદ પડતો હોય પણ તમે રેઇનકોટ પહેરેલો હોય, માથે છત્રી હોય અને તમારા પૈસા નોટ્સ એ તમે પ્લાસ્ટિકની કોથળીમાં રબર બેન્ડ બાંધીને ખિસ્સા મૂક્યો તો કોઈ રીતે પલળે નહીં. ટ્રિપલ કવર આવી ગયું ને, અમ્બ્રેલા, રેઇનકોટ અને પ્લાસ્ટિકની નાની કોથળી. એમ ગમે તેવી આ વાસ્તવિકતા અને સંજોગો છે, પ્રતિકૂળ છે, એની વચ્ચે સ્થિરતાથી, આનંદ, સુખ, શાંતિથી તમે જીવન જીવી શકો છો. તમારી વિચારધારા અને વર્તણૂક ક્લિયર હોવા જોઈએ. યુ શુડ હેવ ધી પ્રોપર અમ્બ્રેલા એન્ડ રેઇનકોટ. વરસાદ તો પડશે, એ નહીં રોકી શકાય. એમ સંજોગો પ્રતિકૂળ થશે, નાની મોટી ગવર્મેન્ટ પોલિસી તમારા ધંધાને તમને એમ લાગે કે પ્રતિકૂળ થઈ, તમે ઘણી વખત ધંધામાં કોઈ બિલ જ ના બનાવતા હોય, પણ હવે આ જીએસટી આવી ગયું છે એટલે બિલ બનાવવું પડશે. એટલે નાના મોટા પ્રશ્નો આપણને એ રીતે પ્રતિકૂળ હોય. વ્યવહારમાં, સંજોગમાં, સોશિયલ રિલેશનશીપ્સમાં પ્રતિકૂળતા ઊભી થાય. એક વાત તો નક્કી છે, ડિસ્ટર્બ થતા રહીએ વારે વારે તો અસ્તિત્વનો આનંદ પણ નથી અને તમે જીવન પણ જીવ્યા ના કહેવાય. પહેલી વાત જીવનમાં નક્કી એ કરવાની કે કોઈ પણ સંજોગોમાં હું ડિસ્ટર્બ નહીં થઉં. જેમ વરસાદ પડતો હોય ને આપણે બહાર, ઘરની બહાર નીકળવું જ પડે હોય, કોઈ વૃદ્ધ હોય ઘરમાં એની માટે દવા લેવા માટે, એક્સ વાય ઝેડ, વોટ એવર, પણ નક્કી કરીએ છીએ કે પલળવું નથી તો છત્રી અને રેઇનકોટની વ્યવસ્થા કરીએ છીએ. એમ એક નિર્ણય લેવાનો જે રોજ સવારે 10 વખત ઘૂંટવાનો ઉઠીને, ટુડે આઈ વિલ નોટ ગેટ ડિસ્ટર્બ. આજે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં હું ડિસ્ટર્બ નહીં થઉં. અને થઈ શકે છે. ફોર એવરી અટેક ધેર ઇઝ અ ડિફેન્સ. ગમે તે હુમલાની સામે એક સંરક્ષણ છે જ, અને ઇનબિલ્ડ ભગવાન આપણામાં મૂકેલું પણ છે, એનો પૂરો ઉપયોગ આપણે નથી કરતા. એટલે અસ્તિત્વના આનંદ માટે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ નક્કી કરવાનું કે ડિસ્ટર્બ નહીં થવું. સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, ધંધામાં લાભ પણ થશે અને ખોટ પણ જશે, તંદુરસ્તી સારી પણ રહેશે અને શરીરમાં બીમારી પણ આવશે, નજીકના નજીક રહે પણ ખરા, નજીકના દૂર જાય પણ ખરા, મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી, અને આવે તો પછી કદાચ જતી પણ રહે અથવા ના પણ આવે, બધું જ બનવાનું. ભગવાને તમને 70 વર્ષનું જીવન આપ્યું છે, ગુડી ગુડી ઉપર સર્ટિફિકેટ લખીને સહી કરી નથી આપ્યું કે તારા 70 વર્ષ બહુ સરસ જશે. કારણ કે આપણે ભૂતકાળમાં ભવ્ય કર્મો કર્યા હોય એટલે એની ઉપરથી આપણી ડેસ્ટિની ઘડાતી હોય. એટલે સેકન્ડ પ્રેક્ટિકલ એસ્પેક્ટ, બહુ શાંતિથી ઘરે બેસીને 10 સારા સુખ અને 10 ખરાબ દુઃખ એનું લિસ્ટ બનાવી રાખવાનું. એમાંથી 5-7 બે કોલમમાંથી બધાને આવે છે. યુ ગોટ માય પોઈન્ટ? 5-7 સુખ પણ મોટા આવશે તમને જીવનમાં, 5-7 મોટા દુઃખ પણ આવશે. તમને બધાને પ્રશ્ન પૂછવાનો કે ઇઝ ધેર અ પોસિબિલિટી, શક્યતા છે કે તમારામાંથી કોકને કાલે સવારે હાર્ટ એટેક આવે? હા કે ના?
શક્યતા છે કે એકાદ વર્ષ પછી કદાચ તમને કેન્સર ડિટેક્ટ થાય, હા કે ના? હા. શક્યતા છે કે તમારું સંતાન અત્યારે સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, ભલે કદાચ કાર એક્સિડન્ટમાં એનું મૃત્યુ થાય એવી શક્યતા છે. કારણ કે લોકોના જીવનમાં થયું છે આવું બધું, તો આપણા જીવનમાં પણ થાય. એટલે બીજો વિચાર આ કરી રાખવાનો કે મોટા સુખ પણ જીવનમાં આવવાના છે અને મોટા દુઃખ પણ આવવાના જ છે. રિમેઇન પ્રિપેર્ડ ફોર ઇટ. પછી શેનું દુઃખ આવે, એટલે કે આવે પણ શેનું અસર કરી શકે, એ દ્રષ્ટિએથી બોલું છું. અગેન રિપીટ, વરસાદ પડશે રેઇનકોટ અને અમ્બ્રેલા પહેરી લેવાનો, એમ દુઃખ આવશે પણ વિચારધારા એટીટ્યુડ્સ એ વેરી ક્લિયર રાખવાના. તો એ વિચારધારાઓ કઈ છે? પહેલું, જીવનમાં કોઈ પણ સંજોગોમાં નીતિમત્તા અને પ્રામાણિકતા છોડવા નથી, એ બહુ દ્રઢ કરી રાખજો. હવે તો કાયદા કાનૂનના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયા છે અથવા તો ઇન્ટરનેટ ઇઝ એન એક્સપ્રેસ હાઈવે, લોટ ઓફ ઇન્ફોર્મેશન, એટલે ક્યાંક ને ક્યાંક તો અંદર આવી જવાશે. અને દિન પ્રતિદિન રોજ ઇન્ડિયામાં સેંકડો સીસીટીવી પણ વધતા જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક તો આવી જશો જો ખોટું કરશો તો. એટલે રોજ સવાર ઉઠીને ત્રીજો વિચાર કરો કે ખોટું નથી કરવું, બસ. તો તમને તમારી પ્રગતિ શરૂઆતમાં ધીમી દેખાશે પણ નક્કર થશે. તમે ખોટું નથી કરવું એવો નિર્ણય કરીને કંઈ ખોટું ન કરો, તમારા વ્યવહારમાં, ધંધામાં, સંબંધોમાં, ક્યાંય પણ, તો ભગવાન પણ મજબૂર થઈ જાય તમને આપવા માટે. જેમ તમારા બે સંતોને માંથી બહુ જે ડાયો હોય, સારું ભણતો હોય, તમારું માનતો હોય, એની પર તમને પ્રેમ વધે કે ના વધે? એમ ભગવાનને પણ તમારા પ્રત્યે પ્રેમ વધે, તમે વધારે સારા કામ કરી શકો, તમે તમારા અસ્તિત્વનો આનંદ લઈ શકો. અને ખોટું કરશો તો પ્રશ્ન આવશે, આવશે અને આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ, જે સંસ્થામાંથી હું આવું છું, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, એ દુનિયાની પ્રથમ 10 માની એક એનજીઓ સેવાભાવી સંસ્થા છે. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સ યુનોમાં એક પરમનન્ટ સીટ છે. અને તમે બધા અહીં અડાજનમાં એક મંદિર જોયું હશે, તાપીના કિનારે ગુલાબી પથ્થરનું, અક્ષરધામ પણ જોયું હશે ગાંધીનગર યા દિલ્હી, યેસરનો? એવા નાના મોટા 1200 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે બાંધ્યા. અને હમણાં અહીંયા મંચ ઉપર અમે બેઠા હતા અને વાતચીત કરતા હતા, જગદીશભાઈએ મને વાત કરી કે મને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી ખૂબ પ્રેરણા છે, કારણ કે 51 વર્ષની ઉંમરે તેમણે એમની કારકિર્દી ચાલુ કરી કહેવાય. ધેર આફ્ટર ઇટ ડીડ ધીસ. દિલ્હીનું અક્ષરધામ 110 એકર ઉપર છે, ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન. અત્યારે 265 એકર ઉપર અક્ષરધામ અમેરિકા રોબિન્સવિલેમાં બને છે, જે 2022 ઓગસ્ટમાં અમે ઉદઘાટિત કરશું. ત્રીજું મોટું કેમ્પસ જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં બને છે, ચોથું સિડની ઓસ્ટ્રેલિયામાં બને છે. અને એક બહુ જ મોટા સમાચાર તમે 4-5 મહિના પહેલાં સાંભળ્યા હશે કે અબુધાબીના રાજા, હિઝ રોયલ હાઈનેસ શેખ ઝાયદ, એમણે બીએપીએસ સંસ્થાને અમને 27 એકર જગ્યા દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર ગિફ્ટમાં, ડોનેશનમાં આપી. પહેલી વાર ઇતિહાસમાં પ્રસંગ બને છે. અને અક્ષરધામ તુલ્ય એક કેમ્પસ અમે ત્યાં 3 વર્ષમાં ઊભું કરશું. પરમ દિવસે એનું ખાતમુહૂર્ત થઈ ગયું અને ફાઉન્ડેશન માટેનું ખોદકામ શરૂ થઈ ગયું. ડેઝર્ટમાં બહુ મોટી આઈડિયોલોજી, બહુ મોટી વિચારધારા અને બહુ મોટી દુનિયાનું આ કોન્ફ્લુઅન્સ, આ મીટિંગ સેન્ટર બનવાનું છે. આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટોકિંગ. આટલું ભગીરથ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજીસ બનાવી. અહીંયા પણ અમારી સુરતમાં બહુ મોટી હોસ્પિટલ છે, પ્રમુખ સ્વામી હોસ્પિટલ. એક વ્યક્તિ 1350 કેમ્પસીસ ઊભા કરે. તમારા સુરતનો જે મોટામાં મોટો અને સારામાં સારો બિલ્ડર હોય ને, એને ભૂલથી તો પૂછજો કે તે ભૂલથી એક ઉદાડો 1300 જમીન ઉપર પગ મૂક્યો છે. ખરીદવાની વાત ને લીગલ પ્રોસેસ તો બધું પછી, આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ તમારા સૌથી મોટા બિલ્ડરને પૂછજો તો એ ના પાડશે. પ્રમુખ સ્વામી મહારાજે તો એ ત્યાં 1300 સંસ્થાઓ ઊભી કરી દીધી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. પણ એમના જીવનમાં બહુ જ મોટી તાકાત નીતિમત્તા અને પ્રામાણિકતાની હતી. એમને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું,
દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તમારા અસ્તિત્વનો તમારે આનંદ લેવો હોય તો કોઈનું પણ અહિત નહીં ઈચ્છવાનું. આમે તમારે ઈચ્છવાથી એનું થવાનું તો છે નહીં. એમ આઈ રાઈટ ઓર રોંગ? તમારે ઈચ્છવાથી એનું ખરાબ થવાનું નથી. અને તમે ઈચ્છા રાખ્યા કરશો એટલું તમારું અંતર બળ્યા કરશે. તો ઇટ ઇઝ ફુલિશનેસ, એ મૂર્ખાઈ છે. એનો ધંધો ઘટે, એને ખોટ આવે, એના ઘરમાં કંઈક તકલીફ આવે, એવું તમે શું કામ વિચાર કરો છો? એનું તો થયું તો ન થયું પણ તારું અંતર ડોળાઈ ગયું. યુ વિલ નોટ એન્જોય યોર ફેમિલી, યોર વર્ક, યોર ઓફિસ, યોર બિઝનેસ. તમે તમારો આનંદ નહીં લઈ શકો. જમ્યા પછી આપણે કોઈ દિવસ પાર્ટીમાંથી પાછા આવતી વખતે વિચારીએ છીએ કે પેલો મારી બાજુમાં જમતો હતો, દસેક સમોસા ખાઈ ગયો, એને પચશે કે નહીં પચે, એવું વિચારીએ છીએ. આપણે આપણું જ વિચારીએ છીએ, એમાં આપણે આપણું જ વિચારવાનું. ક્લિયર એટીટ્યુડથી જીવવાનું. હી ઇઝ હી, આઈ એમ આઈ. એ કદાચ મર્સિડીઝ ફેરવે છે તો એની મહેનત, એના ભાગ્ય. હું હુંડાઈ ફેરવું છું તો મારું મહેનત, મારી ભાગ્ય. એમાં મારે ક્યાં ઈર્ષા કરવાની છે? હા, હું પુરુષ પ્રયત્ન કરીશ, નીતિમત્તા રાખીને, પ્રામાણિકતાથી મારા બધા રિસોર્સ લગાડીને મારું કામ કરીશ. બાકી એ છે, હું હું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. ઇઝ અ વન્ડરફુલ એટીટ્યુડ. ના, પશ્ચિમના જગતમાંથી એક આ અભિગમ તો શીખવા જેવો જ છે. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્યોર વેસ્ટર્ન એટીટ્યુડ, અમેરિકન એટીટ્યુડ. ઇઝ હી, આઈ એમ આઈ, એ છે, હું છું, ઓકે. આપણે તો પેલા બપોરે નવરા હોય, બારી ખોલે, કોઈ સ્કૂટર વાળા લઈને જતો તો એમ ડોક્યા કરે, કોના ઘરે જાય? તારે શું છે? મને જ્યાં સુધી સ્કૂટર પેલા સોસાયટીમાં કોના ઘર પાસે ઉભું રહે છે, ઊભું ના રહે ત્યાં સુધી એમ જોયા કરે. હા, તમે બધા આટલા ખુશ થાય એટલે બધી વાત તો સાચી લાગે છે ને? અને વન ડે ઇન્ટરનેશનલ કે T20 પૂરી થાય ને એટલે પાનના ગલ્લે કે સોસાયટીના નાકે ભેગો થાય કે એકચ્યુઅલી છે ને વિરાટ કોહલી રમતા જ નથી આવડતો. બોલ ઓફ સ્ટમ્પ ઉપર પિચ થયેલો, આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો, આઉટસ્વિંગ હતો, અવે ફ્રોમ ધ બોડી. વિરાટ કોહલી આટલું રમ્યા, 2 ફૂટ બહાર જતો બોલ, છોડી જ દેવાનો હતો, તો વાઇડનો એક રન મળી જાય. અવે ફ્રોમ ધ બોડી સ્લેશ કરવા ગયા, કટ લઈને પાછળ જતો રહ્યો. આટલું તો મને ખબર પડે છે, ખબર નહીં એને કેમ ના ખબર પડી. સારું, એને નથી ખબર પડતી, એમને ખબર નથી પડતી, એટલે હવે તને આવતી વખતે મોકલશું. બીજું શું? તને ખબર છે તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ કરે છે કે રોહિત શર્મા ઉપર? એ લોકો પેસ બોલ જે ફેસ કરે છે, 95 to 98 માઇલ્સ પર આવર્સની આ બધી ડિલિવરી હોય છે, એટલે 145 કિલોમીટરની સ્પીડે આ બધી ડિલિવરીઝ પડતી હોય, અને ટપ્પી પણ 2 ફૂટ કટ થતી હોય આજુબાજુ. તારી જિંદગીમાં ત્યાં પેસ ફેસ નથી કરી, ખબર છે? અને તું ત્યાં દોડડાયો થાય છે પાનની પિચકારી મારી. અસ્તિત્વનો આનંદ લેવો હોય તો રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. થોડીક સમજણ પડવા માંડે એટલે કોમેન્ટ આપવા ના માંડાય, જેને ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું કહેવાય? બધાને ખબર છે, એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, એવી એક કહેવત છે. દરેક ભારતીય છે ને તત્વજ્ઞાની છે ને બધી જ ખબર હોય. વિરાટ કોહલી અત્યારે અહીંયા આવે તો આપણે બધા પાસે સેમિફાઇનલ મેં ન્યૂઝીલેન્ડ સામે જે મેચ હારી ગયા, અને આપણે આ વખતે તો વર્લ્ડ કપ જીતી એવી પાવરફુલ ટીમ હતી, અને કેમ હાર્યા ને એમને શું ભૂલ કરીને શું નહોતું કરવા જોઈતું, શું કરવા જોઈએ, 5-5 સલાહ આપણા બધા પાસે છે, છે કે નહીં? અને જો નરેન્દ્રભાઈ આવે 10-10 સલાહ. પણ તારું ઘર સરખું નથી ચાલતું, એ દેશ ચલાવે છે. તું રિસ્ટ્રિક્ટ લે, બી યોર સેલ્ફ, તો અસ્તિત્વનો આનંદ રહી શકીશ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે સમજાવતા. એમના આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમના ઘણા બધા અમૃત ઉપદેશમાંથી એક ઉપદેશ છે કે પોતાના સામે જોવું, પોતાનો વિચાર કરવો અને પોતે અંતર્દ્રષ્ટિ કરીને જીવવું. એમ આઈ રાઇટ? એમ આઈ ઓકે? ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ. કોઈ વસ્તુ વિશે આપણને 2-4 જ્ઞાન થઈ ગયું એટલે કંઈ કોમેન્ટ આપવાનું શરૂ ના કરી દેવાય, નહીં તો તમને તમારા અસ્તિત્વનો અહેસાસ નહીં થાય ને આનંદ નહીં આવે.
હવે આપણે કોલસાથી કોકની દિવાલ ઉપર ત્રણ સ્તંભ દોરીને ક્રિકેટ રમીને મોટા થયા હોય અને ત્યાં આપણે વિરાટ કોહલી વિશે કોમેન્ટ આપીએ, આપણી કેટેગરી તો વિચારવી જોઈએ ને. આ કેવું થાય, પેલું રેકડીમાં લૂઝ મીઠું ઢગલો કરીને વેચવા ગામડામાં નીકળે ને, એ ઊભો બોજો ચર્ચા કરે કે એકચ્યુઅલી યુ નો ટાટા સન્સમાં હમણાં સાયરસ મિસ્ત્રીને જે પાછા લીધા ચેરમેન તરીકે, એ મારી દ્રષ્ટિએ તો અલા તું આ રેકડીમાં મીઠું વેચે છે અને સાયરસ મિસ્ત્રી, આ તો નામ આવડી ગયું બહુ કહેવાય. ત્રણ ચાર વર્ષના લીગલ બેટલ પછી ગઈકાલે પાછા સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન બન્યા, ફ્લેગશિપ કંપનીના, એટલે બહુ પ્રેસ્ટિજિયસ પોઝિશન કહેવાય. હવે એની તારે શું ચર્ચા કરવાની હોય એમ. એટલે વોટ આઈ મીન ટુ સે, લિમિટ યોર સેલ્ફ. તમારો જે વેપાર હોય એમાં ખૂબ ઊંડા ઉતરો, તમારું જે કામ છે એમાં ખૂબ જાણો અને ખૂબ પ્રયત્ન કરો, એની ના નથી. બીજી બધી વાત તમે સામાન્ય જાણી રાખો, કારણ કે તમે એક નાગરિક છો, તમારે માહિતી જોઈએ. ટ્રમ્પનું ઇમ્પીચમેન્ટ આવ્યું હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સને, તમને માહિતી હોવી જોઈએ. હવે સેનેટમાં એનું ટ્રાયલ શરૂ થશે, પણ સેનેટમાં તો હવે એમને રિપબ્લિકન્સની મેજોરિટી છે એટલે એમની પદ નહીં જાય. આ એક માહિતી, સામાન્ય માહિતી તમારે રાખી, પણ એકચ્યુઅલી છે ને આ હોવું જોઈતું તું, આ હોવું જોઈતું તું, આ હોવું જોઈતું. તારે સુરતમાં બેઠા બેઠાનું કશું જ કામ નથી, પણ આપણી વૃત્તિ એવી થઈ ગઈ છે. કોઈક જાન જતી હોય ને સવારે 9 વાગે, તો એક તો મોડો ઉઠ્યો, બ્રશ કરતો કરતો ગંજીન પેલી લુંગી પહેરી અને ગેલેરીમાં ઊભો રહે, અને ત્યાં 2 વાર પાછું પેરાપેટ ઉપર થૂકે, સ્વચ્છ ભારત બગાડે, અને આખી જાન પસાર થઈ જાય, પછી અંદર આવીને વોશ બેસિનમાં કોકડો કરીને બે જામતા નથી. તો એ બંને જણા એ તને પૂછીને ગોઠવ્યું હતું, અને ધારો કે બે જણાને જામ્યું નહીં અને છૂટું પડ્યું, તો એકાદાની જવાબદારી તારે છે. મુકને માથાકૂટ, ડોટ ડાયો ના થઈશ. અનનેસેસરીલી વી સ્પેન્ડ અવર મેન્ટલ એનર્જી, અવર ટાઈમ, વી ડોન્ટ રિયલાઇઝ ઇટ. મેં પહેલા જ કહ્યું એમ, બહુ જ ઓછો સમય છે આપણી પાસે. 70 વર્ષ જીવશો તો 23 વર્ષો તમારા સુવામાં જવાના છે, તારી પાસે ટાઈમ જ નથી. તમારા અસ્તિત્વનો ઉત્સવ ઉજવવો હોય તો બી યોર સેલ્ફ. મારી લાઈફ, મારું કામ, અને હા, સેવા ભાવના, નાની મોટી સંસ્થા, કંઈક સેવા ભાવના, એ બધું જ જીવનનો એક ક્રમ છે. પણ ડોન્ટ પોક યોર નોઝ એવરીવેર, એક વાત યાદ રાખવાની. બીજું એક અસ્તિત્વના ઉત્સવ માટે મેં જે પહેલાં વાત કરી તેમ, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે કોઈ દિવસ ચેડા કરતા નહીં. જેણે બોલ સાથે ચેડા કર્યા એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું, હા કે ના? જેને બેંક સાથે ચેડા કર્યા એ બધાએ દેશ છોડવો પડ્યો. જેણે ઓફિસમાં નાની મોટી ખોટી ચારિત્ર સંબંધી હરકતો કરી એ બધાની પોસ્ટ પોઝિશન પાવર જતા રહ્યા, હા કે ના? એથિક્સ સાથે રમાય નહીં. ફાયર ઓફિસર અહીંયા બેઠા છે, અગ્નિ સાથે રમાય ના રમાય ને? એ સલાહ જ આપણને આપશે અને એ જ આપણને ઘણી બધી સુંદર વાતો સમજાવશે. યુ કાન્ટ પ્લે વિથ ફાયર, યુ કાન્ટ પ્લે વિથ વોટર. પાણી સાથે રમાય? ઇલેક્ટ્રિસિટી સાથે રમાય? તમને એમ થાય કે હું એન્જિનિયર થયો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો, પછી જુનિયરમાંથી સિનિયર એન્જિનિયર થયો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યો, બોર્ડ મેમ્બર બન્યો અને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ચેરમેન બન્યો 35 વર્ષની કારકિર્દી પછી, પ્લગ માંગણી નખાય? જીબીના ચેરમેન રવિવારે સવારે એમ કોલર ઊંચો કરે, આપણને 35 વર્ષનો અનુભવ, અને પાછા પ્લગની સામે કહીને કે જો તારું ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે, ઓકે, દિસ ઇઝ ધ ચેરમેન્સ ફિંગર, આઈ એમ પુટિંગ ઇન સાઇડ, આ ચેરમેનની આંગળી છે, હું પ્લગ માંગણી નાખું, ધ્યાન રાખજે, હા, તારું ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું. તો ઇલેક્ટ્રિકસિટી આદરપૂર્વક એ આંગળીનું પ્લગમાં સ્વાગત કરે, ચોંટાડી દે. કેમ? ઇલેક્ટ્રિકસિટી એ કોઈ પદ,
પ્રતિષ્ઠા કે પ્રભાવ એને ઓળખતી નથી. ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પલ્સ પોઝિશન એન્ડ પાવર. ઇન ધ સેમ વે એથિક્સ, નીતિ નિયમ અને સિદ્ધાંત ડઝન્ટ નો યોર પોસ્ટ પોઝિશન એન્ડ પાવર. તમે ગમે તે હો તકલીફ આવી જ શકે છે. એટલે એથિક્સ અને ડિસિપ્લિન સાથે કે બાજુવાળા એ તો ધંધામાં આવું ખોટું કરે છે જો એમને પ્રગતિ થઈ ગઈ ને, એ વિચારવાનું જ નહીં. એણે જે કર્યું એ હું મારી નીતિમત્તાની લાઈન છોડીશ નહીં. બે લાભ, તમારું લાઈફ સિક્યોર રહેશે, એટલે કે તમારું ફેમિલી, પર્સનલ લાઈફ, બિઝનેસ બધું જ સુરક્ષિત રહેશે, અને ભગવાનની પ્રસન્નતાનું બહુ જ મોટું કારણ બનશે. અને એ જ્યારે પ્રસન્ન થશે ને ત્યારે તમારી કદબાર હદબારનું તમને આપી દેશે. તો એને મજબૂર ના કરી આપવા માટે, ખોટું કરીને મુઠ્ઠી ભર લઈ શકીએ, સાચું કરતા રહીને એમની પ્રસન્નતા થાય તો વરસાદ થાય. એટલે ભાવ એ વિચાર મનમાં રાખીએ એ અસ્તિત્વનો આનંદ છે. બીજા એક અસ્તિત્વના આનંદ માટે જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે કહું છું કે યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ દેટ યુ હોલ્ડ, યુ આર નોટ ધ કાર દેટ યુ ડ્રાઈવ, યુ આર નોટ ધ હાઉસ દેટ યુ લિવ ઇન. તમારા વિઝિટિંગ કાર્ડ ઉપર જે 2 ડિગ્રી લખી છે તમે નથી, તમે જે કાર ડ્રાઈવ કરો છો એ તમે નથી, તમે જે ઘરમાં રહો છો એ તમે નથી. એનાથી તમારી આઈડેન્ટિટી ડેવલપ કરવાનો પ્રયત્ન ના કરતા. કોઈ દેખાડો એનાથી કોઈ ઇમ્પ્રેસ થતું જ નથી. અને કદાચ થયું ક્ષણિક બે ક્ષણિક માટે, પાછળથી તમારું ખોટું ને ખરાબ બોલે જ છે. તમારા સદગુણોથી જ તમારી પ્રતિષ્ઠા વધશે. કોઈ બાહ્ય આટાટોપથી કોઈની પ્રતિષ્ઠા વધી નથી અને વધશે નહીં. મેં તો 400 કે 500 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ ગાંધી સરદાર ટુ નેલ્સન મંડેલા ટુ અબ્રાહમ લિંકન ટુ પ્રમુખ સ્વામી મહારાજ. બધાના જીવનમાં સાદાઈ હતી, સ્ટ્રેટ ફોરવર્ડનેસ હતા, એની ઇમ્પ્રેશન. વિન્સ્ટન ચર્ચિલ અમેરિકાના, ઇંગ્લેન્ડના વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, ICS ઓફિસર્સને કોન્વોકેશન ડેમાં કહેતા કે તમે ભારત જાઓ છો, તમારી ઉંમર 25-28 વર્ષની છે, યુ આર યંગ, ડાયનામિક, અને ગવર્નર તરીકે તમે બેસો, મુંબઈના ગવર્નર તરીકે મુંબઈમાં બેસો તો મુંબઈ ગુજરાત આખો પ્રાંત કંટ્રોલ કરે, યુ હેવ એક્ઝિક્યુટિવ પાવર્સ. પણ એક વાત તમારે નહીં કરવાની. તો આ લોકો કે શું, કારણ કે એને અહમ હોય ને કે હું 25 વર્ષે ICS થયો, અત્યારે IAS, એક તો ઇન્ડિયન સિવિલ સર્વિસીસ હતા, હું 25 વર્ષ આમ ડાયનામિક ICS, ને મને પ્રાઇમ મિનિસ્ટર ના પાડે છે કે તો એક કામ ના કરીશ. એટલે પૂછે કયું, ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર, તારે ભારતમાં જઈને ગવર્નર તરીકે જે નિર્ણય લઈને જે કામ કરવા હોય કરજે, ગાંધી અને સરદાર સાથે તારે વાત નહીં કરવાની. એટલે આ લોકો પૂછે વાય, પછી ગાંધી બોલતા ના આવડે, એટલે કે હુ ઇઝ મિસ્ટર ગાંધી, એટલે પેલા નામ શીખ પછી એના ગુણો આવશે તને. એટલે પછી વિન્સ્ટન ચર્ચિલને પૂછે કે કેમ અમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની, ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એક સરસ વાત કરતા. જે વિન્સ્ટન ચર્ચિલે લંડન આખું ભડકે બળતું હતું બીજા વિશ્વયુદ્ધમાં, હિટલરે 300 પ્લેન મોકલ્યા અને આખું લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ હતું. કાર્પેટ બોમ્બિંગ એટલે અહીં બોમ્બ પડ્યો એની અસર જેટલા વિસ્તારમાં હાય એ પહેલાં બીજો બોમ્બ પડે. ઇટ વોઝ કાર્પેટ બોમ્બિંગ ઇન લંડન, આખું લંડન ભડકે બળતું હતું. એ વખતે વી ફોર વિક્ટરીનો સિમ્બોલ આપ્યો, જે અત્યારે આપણે તો ક્રિકેટ મેચમાં વાપરી લઈએ છીએ, એ વી ફોર વિક્ટરીનો સિમ્બોલ આપ્યો એમણે. આખું લંડન બેઠું કર્યું, આખું બ્રિટન બેઠું કર્યું. એ વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે હું હિટલરથી નથી ગભરાતો, આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા, ગાંધીથી હું ગભરાઉં છું. કેમ? તો એ ICS ઓફિસર્સને કહેતા કે આ બંને વ્યક્તિઓ એટલા બધા પ્રામાણિક છે, એટલા બધા નિષ્ઠાવાન છે, એટલા બધા નિસ્વાર્થ છે, એટલા બધા કર્મઠ છે, અને એટલા બધા નીતિમત્તાને વરેલા છે કે તમે 10 મિનિટ એની સાથે મિટિંગમાં બેસશો, 10 મિનિટ પછી કોરો કાગળ તમારા મોઢા ઉપર ફેંકશે, તમે એની પ્રતિભાથી એટલા બધા અંજાયેલા હશો, અને તમને કમાન્ડ કરશે સાઇન ધ પેપર, તમે કોરા કાગળની નીચે સહી કરી દેશો, ટેક્સ તો પછી એને જે લખવી હશે એ લખશે. આ બંનેનો નૈતિક પાવર, એની મોરાલિટી એટલી બધી છે કે તમે ભલે ICS થયા પણ તમને કોરા કાગળ ઉપર સહી કરાવી શકે, એટલું એમનું વ્યક્તિત્વ પ્રબળ છે નીતિમત્તાના લીધે, નૈતિકતાના લીધે. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં અમેરિકા પધાર્યા, ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. ત્યાં ફ્લોરિડામાં માયામીમાં બિલ ક્લિન્ટન, એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે પધાર્યા. 22 મિનિટની મુલાકાત બંને મહાનુભાવો વચ્ચે થયેલી.
બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સાંઈ મહારાજ એક શબ્દ ના સમજી શકે, પ્રમુખ સાંઈ મહારાજ ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે. વચ્ચે અમારા દુભાષ છે, એક સંત હતા, ઇંગ્લિશ ગુજરાતી કરતા હતા. એટલે એકચ્યુઅલી 22 મિનિટની મુલાકાતમાં વાર્તાલાપ તો 8 મિનિટ ચાલેલો. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બહાર આવ્યા, અમને સંતોને વાત કરી. હું એક્ઝેક્ટલી એમને વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર કોટ કરું છું. બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. એટલે કે આટલી પ્રભાવશાળી આંખો અને એના આંખોમાં આટલી બધી નીતિમત્તા, પ્રામાણિકતા, વફાદારી મેં કોઈની આંખોમાં જોઈ નથી. 80 વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિમાં એ પણ અમેરિકા પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એ ઇમ્પ્રેસ થાય. અને પ્રમુખ સાહેબ મારે જતો છૂટા પડતી વખતે સાહેબનો હાથ પણ કીધું, સાહેબ અમારું અક્ષરધામ જોવા આવજો. અમારા દુભાષ્યા સંતે કીધું કે ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે પર્સનલી ઇન્વાઇટ કરે છે ને, હું આવીશ. અને આવ્યા. તમે ખાલી આ દ્રશ્યની કલ્પના કરો કે 80 વર્ષના વૃદ્ધ ભગવાધારી સંત જે અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે એ અમેરિકાના પ્રેસિડેન્ટને આટલા ઇમ્પ્રેસ કરી શકે એ 22 મિનિટમાં, એ આટલા લેંગ્વેજના બેરિયરમાં. અને અમેરિકાના પ્રેસિડેન્ટ તો ઘણા બધા થયા, બિલ ક્લિન્ટન ટોપ 5માં આવે. જ્હોન એફ કેનેડી, જ્યોર્જ વોશિંગ્ટન, રોનાલ્ડ રેગન, એબ્રાહમ લિંકન એ કેટેગરીમાં આવે. એટલા કેરિઝમેટિક, 6 ફૂટ 2 ઇંચની હાઇટ. અને જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે પાવર કપલ મુંબઈ આવેલા, એ અને એમના પત્ની હિલેરી ક્લિન્ટન, ત્યારે આખા ઇન્ડિયાને હુઝ હુ 500 જણા ભેગા થયેલા એમના સેશનમાં. પછી સેશન પતિઓ એમનું પ્રવચન, એટલે બધાને કહ્યું ભાઈ લાઇનમાં સ્ટેજ ઉપર આવજો, બધા એમની સાથે હેન્ડશેક કરજો, પણ કોઈ વાત નહીં કરવાની, એમની પાસે ટાઈમ નથી. એટલે બધા લાઇનમાં ઊભા તેમની જોડે હેન્ડશેક કરવા માટે. એ ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો. આઈ એમ ટોકિંગ ઓફ થિંગ્સ લાઈક 20 યર્સ બેક. એ હજી એ ફોટોગ્રાફ મારી પાસે ફાઇલમાં છે. આમ લાઇનમાં બધા એમની સાથે હેન્ડશેક કરવા માટે, રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, બધા લાઇનમાં ઊભા હતા. ત્યારે ખબર પડે પાવર કોને કહેવાય, એટલું પાવર કપલ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ દુનિયાના રાજા, દુનિયાની 50 મોટી સંસ્થાઓ એના ફંડિંગ ઉપર ચાલતું હોય, યુનો ગણો, વર્લ્ડ બેંક ગણો, IMF ગણો, બધું જ. અને એનો એર પાવર, ડિફેન્સ પાવર, મિલિટરી પાવર, R&D પાવર, અનબિલિવેબલ. કોઈ પણ દેશને જો ઘૂંટણે લાવી દેવું હોય ને તો અમેરિકા ધારે તો 48 કલાકમાં લાવી દે. જો ફૂલ ફ્લેજર્ડ વોર શરૂ કરે ને કોઈ પણ દેશને 48 કલાકમાં તો ઘૂંટણે લાવી દે, એટલી તાકાત છે એની. એના પ્રેસિડન્ટ કોઈનાથી ઇમ્પ્રેસ થાય? અને કદાચ ઇમ્પ્રેસ થઈ ગયા તો એનો ઈગો આવી જાય, એક્સપ્રેસ ના થાય. અને એક્સપ્રેસ થઈ ગયા. એટલે નીતિમત્તા અને સચ્ચાઈથી તમે જીવન જીવ્યા હોય ને, જેમ સરદારનો એક પ્રભાવ હતો, ગાંધીજીનો એક પ્રભાવ હતો, પ્રમુખ સાંઈ મહારાજનો એક પ્રભાવ હતો, એ પ્રભાવ તમે ગમે તેટલા મેનર્સ ને એટિકેટ્સ ડેવલપ કરો ને, ગુડ મોર્નિંગ એમાં ના આવે, એ બધું ઉપર પ્લાસ્ટિક સ્માઈલ. એ એટિકેટ્સ છે શીખવા, એની ના નથી કહેતો, પણ એમાં પાવર નહીં. પાવર તો તમારું સચ્ચાઈવાળું જીવન હોય ને એ જ બોલશે. અત્યારે અંધારું છે એટલે કે રાત પડી ગયેલી છે, તમે ગમે તેટલી આખા સુરત શહેરની લાઇટ ચાલુ કરો, મેયર શ્રી બધી લાઇટો ચાલુ કરી દે તો એ સવાર પડે. સવારે તો પેલો 9 કરોડ માઇલ દૂર છે ને એ ઉગે ને પછી જ પડે. 9 કરોડ માઇલ દૂરથી એના રેસ થ્રો કરે ને, એમાંથી 2 કિરણો પૃથ્વી પર આવે એટલે ફર્સ્ટ ક્લાસ આપણી સવાર પડી જાય છે. એમ તાકાત તો સદગુણોમાં જ છે, ઉપર છેલ્લા દેખાવમાં છે જ નહીં. બ્રાન્ડેડ ક્લોથ્સ, બ્રાન્ડેડ સ્પેક્સ, બ્રાન્ડેડ શૂઝ તમે ન પહેરો એવું નથી કહેતો, તમને પોસાય, તમને આનંદ આવતો હોય, શોખ હોય તો પહેરજો, પણ એની ઉપર આધારિત ન રહેતા તમારી પર્સનાલિટી માટે. પર્સનાલિટી માટે તો તમારા સદગુણો ઉપર જ આધારિત રહેજો. દેશી ભાષામાં આપણે કહેવત બોલીએ છીએ નહીં કે બહુ સારા કપડાં પહેર્યા, પણ બોલ્યા તો શું થયું, પૈસા પડી ગયા. એમ વર્તન સરખું નહીં હોય તો બધા પૈસા પડી જવાના છે. એટલે આ નીતિમત્તા અને પ્રામાણિકતા એની કિંમત છે. બીજું એક અસ્તિત્વના આનંદ માટે વર્ક લાઈફ બેલેન્સ પ્રોપર રાખજો. ખાલી કામ એ તમારો પરિચય નથી. તમે જીવનમાં એવો વિચાર ન રાખતા કે હું મારા કામમાં ઉત્તર પ્રગતિ કરું અને $2 બિલિયન ની 15,000 કરોડની કંપની બનાવું એ મારી પ્રગતિ છે.
એ પ્રગતિ છે, એની માટે તમને ઘણા મંચ પણ મળશે, તમારા સન્માનો પણ થશે. દેટ ઇઝ યોર ગ્રોથ. દેર ઇઝ ડિફરન્સ બિટવીન ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ. તમારી કંપનીનું ટર્નઓવર 200 માંથી 500 કરોડ થયું એ સક્સેસ નથી, એ ખાલી ગ્રોથ છે, વિકાસ છે, સફળતા નથી. ગ્રોથની અંદર નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો એ પ્રોગ્રેસ કહેવાય. એટલે કે તમે પ્રગતિ તરફ દોડ્યા, અને પ્રગતિની અંદર તમારી નૈતિકતા, માનવતા અને આધ્યાત્મિકતા ત્રણ ભળે ને પછી તમે સફળ થાઓ. એટલે ગ્રોથ, પ્રોગ્રેસ એન્ડ સક્સેસ આ ત્રણ સ્ટેજ છે. એટલે 24 કલાક કામનો વિચાર ના કરવો. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે એમને સમજવા હોય તો એ એક ચેક ઉપર સહી કરે, એટલે આપણે અહીંયા જિલ્લા બેઠા છે ને આપણી બધાની પ્રોપર્ટી, બિઝનેસ, ઘર બધું ખરીદી લે એક ચેક ઉપર સહી કરે. એક કક્ષાની વ્યક્તિની વાત કરું છું. એમ કહે છે કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું, પરિવાર માટે છું, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી, આધ્યાત્મિક અસ્તિત્વ છું. બહુ ક્લિયર ડિમાર્કેશન. તમે તો રાત્રે 9 વાગ્યા સુધી, પછી 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી તમારો મોબાઈલ ફોન ચાલુ રાખો છો. પારિવારિક જીવન આપણે સમજ્યા જ નથી, તમે અસ્તિત્વનો આનંદ નહીં લઈ શકો. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે, એ લોકોએ 8 વર્ષ સુધી સર્વે કર્યો, અને એ સર્વેમાં એ લોકોએ લગભગ 110 પરિવારોનો, 110 દેશોમાં 1 લાખ પરિવારોનો સર્વે કર્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી. અને પ્રશ્ન એ પૂછ્યો કે તમારી દ્રષ્ટિએ જીવનનો સર્વોચ્ચ આનંદ શેમાં રહેલો છે. ત્યારે 67%થી પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે, અને જે વ્યક્તિઓને તમારી માટે પ્રેમ અને આદર છે, એ વ્યક્તિઓ સાથે બેસવું, સમય વિતાવવો, જમવું, વાતો કરવી, આનંદ કરવો, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. બિગેસ્ટ જોય ઓન અર્થ ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ યુઅર નિયર એન્ડ ડિયર વન્સ. તો એ આનંદ પણ લેવાનો. એટલે સાંજે 7, 7:30, 8 થાય એટલે પ્રેમથી ઘરે આવી જવાનું. આપણે આખો દરિયો આપણા વ્યવસાયનો પી શકવાના, ખાલી જગ્યા પૂરો પી શકવાના. તો હવે કાલથી બરોબર, અત્યારે ડાઈ ડાઈ વાતો સાંભળીને બધા ખાલી જગ્યા વ્યવસ્થિત પૂરો છો, ઘરે આવ્યા પછી પણ રાત્રે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખે. રાત્રે 12 વાગે 12:30 સુવા જાય ને ત્યારે એકવાર પાછો ડેટા ઓન કરી અને વોટ્સએપ ઓન કરે, કંઈ છે, કંઈ નથી, તું સુઈ જા. રાત્રે 12:30 ડેટા ઓન કરે તો તું સેલિબ્રિટી છું, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર્સ છે. કાં તમે એમ ઈચ્છો છો કે મને તો માહિતી બહુ છે, મેં તો 2G 3G રાફેલ, હવે આ CAB, હવે CAA થઈ ગયું, સિટીઝન્સ એમેન્ડમેન્ટ એક્ટ, પછી NRC, એના વિશે મને એટલી બધી માહિતી છે. તો કદાચ નરેન્દ્રભાઈને ખબર પડે કે આની પાસે ઘણી માહિતી અને આ બુદ્ધિશાળી વ્યક્તિ છે, અને એમને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવવી હોય, JPC, અને રાત્રે 11:30 વાગે કંઈક નિર્ણય લે, અને 12:45 મને PMO માંથી ફોન આવે, અને જો હું ફોન ન ઉપાડી શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય, એવું તું માને છે? એટલે તું રાત્રે 12:30 વાગે સુધી ફોન ચાલુ રાખે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું શાંતિથી સુઈ જા. જેને બોલાવવાના હશે એ બધાને ટાઈમે બોલાવે છે, કોકને CBI થ્રુ, કોકને ED થ્રુ, જેને બોલાવવાના છે ટાઈમે બોલાવે છે. તું શાંતિથી સુઈ જા. કાલે તારે સવારે 9 વાગે જોબ પર જવાનું છે, તું એની ચિંતા કર. એટલે પરિવાર સાથે વોરેન બફેટ સમય કાઢી શકતા હોય, યુ વિલ બી સરપ્રાઇઝ્ડ. કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે, ફ્રોમ સોલ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. એમના ને એમના ધર્મપત્નીનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઇન્ટરવ્યૂ આવેલો, 10-15 વર્ષ પહેલાં, મારી પાસે હજી પણ એક કટિંગ છે.
એમાં એમના ધર્મ એમને એમને કપલને પૂછ્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુ, કપલનો સાથે ઇન્ટરવ્યુ લીધો હતો પતિ પત્નીનો, એટલે કપલને પ્રશ્ન પૂછ્યો કે તમે આમ સમય કેવી રીતે, ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો. પછી કુમાર મંગલમ બિરલા સાહેબને પૂછ્યું કે તમારો આટલો મોટો વેપાર, પાછો તમે સાઉથ બોમ્બેમાં ટાઉનમાં રહો છો એટલે તમારે 5-7 ઇન્વિટેશન રોજના હોય, તમારો ટ્રાવેલ ટાઈમ, તમારો ઓફિસ ટાઈમ, તમારો ફેમિલી ટાઈમ, મીટિંગ ટાઈમ, હાઉ આર યુ એડજસ્ટિંગ? આપણે બધાને એક જ ફરિયાદ છે, શું? ટાઈમ નથી યાર, ટાઈમ નથી. એટલે અત્યારે તો આપણે વિરાટ કોહલી કે નરેન્દ્રભાઈ અહીંયા આવે તો સલાહ, પણ વાત આવી ભગવાન આવે ને તો એની માટે આપણે બે સલાહ છે કે આ તમે 24 કલાક કેવી રીતે ગોઠવ્યું? એટલે ઇન્ડાયરેક્ટલી એમ કે 24 કલાકનું જે ગોઠવ્યું એ પેલા મને જો એકાદ વખત પૂછ્યું હોત તો હું તમને 26 કલાકની સલાહ આપત, 28 કલાકની આપત. એ બધું બહુ સમજીને ગોઠવેલું છે, તું હવે જલ્દી એડજસ્ટ થઈ જાય, જેટલો જલ્દી થઈશ ને એટલે તને મજા આવશે. કુમાર મંગલમ બિરલાને પૂછ્યું હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? ત્યારે કુમાર મંગલમ બિરલા બહુ સરસ બોલ્યા, એટલે એ બોલે પહેલા એમના ધર્મપત્ની બોલ્યા કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ, બિરલા હાઉસમાં એક અમારે રિવાજ છે. હવે સાંભળજો, હા, એમણે કહ્યું કે બિરલા હાઉસમાં અમારે એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને ડિપોઝિટ કરાવી દેવાનો, ઇન્ક્લુડિંગ કુમાર મંગલમ બિરલા હિમસેલ્ફ. જેમ બધા સ્તબ્ધ થઈ ગયા, એમ પેલા રિપોર્ટર પણ થઈ ગયા કે સર 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 વોટ ડુ યુ ડુ આફ્ટર દેટ? કે તમે 8 વાગે તમારો મોબાઈલ તમે જમા કરાવી દો, પછી શું કરો? કારણ કે મોબાઈલની દુનિયા જ 8 વાગ્યા પછી શરૂ થાય છે. જે મૂર્ખામી છે, જે ગાંડપણ છે, અને તમે જીવન સમજ્યા નથી. ધીસ ગેજેટ ઇઝ મેડ ટુ સર્વ યુ. મોબાઈલ, આઈપેડ, પીસી, બધાનો ભરપૂર ઉપયોગ કરવાનો જીવનમાં, એની ના નથી. ટેકનોલોજી છે એનો ભરપૂર ઉપયોગ કરવાનો, ખૂબ લાભ છે, પણ તમે વિવેક ચૂકશો. પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલો કે આ ટેકનોલોજી છે એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપેલો, કારણ કે એમનો અનુભવ. 18,000 ગામડાઓમાં દુનિયાના 60 દેશોમાં એ ગયેલા, 7.5 લાખ પત્રો વાંચીને ઉત્તર આપ્યો. આ બધા સ્ટેટિસ્ટિક્સ હું બોલું છું ને એ આઉટ ઓફ ધ વર્લ્ડ છે, એમાંથી એકાદ આઈટમ આપણે ફોલો કરીએ ને તો જિંદગી પૂરી થઈ જવું છે. 40 લાખ લોકોને એમણે વ્યસન છોડાવ્યું છે. હી મેચ 40 લાખ પીપલ પર્સનલી. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી, એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી અમારા 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગમાં ભણેલા છે. આવી ઇન્સ્ટિટ્યૂટમાં $1.5 લાખ સેલરી છોડીને આવ્યા છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. કારણ કે નોર્મલી સંતોને જુઓ ને એટલે પહેલું શું થાય, દરેક કોઈ સંતને જુઓ એટલે પહેલો તો એ બિચારો બની જાય, બિચારો. અને પહેલો મનમાં શું વિચાર આવે કે આ બિચારાને કંઈ નહીં ફાયું હોય, કંઈ જામ્યું નહીં હોય, એટલે બિચારો આવી ગયો અહીંયા. BAPS ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન છે. આટલા ભણેલા યુવાનો કલ્ચર્ડ અને એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ્સથી અને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવવાને પ્રમુખ સ્વામી મહારાજનું દૈવત હતું. અનબિલીવેબલ. તમારા 2 છોકરાની તમારે મોટા કરતા 20-20 વર્ષના થશે ને દીકરા દીકરી, ત્યાં સુધી તો મા બાપ તમે 10-1 વખત હાથ પછાડીને બોલશો આના કરતા તો તું બોલો, ફિલ ઇન ધ બ્લેન્ક. ખબર પડી ગઈ ને, બધા આ 2-4 વખત તો બોલી ગયા છો ને, ખાનદાનીથી હાથો પાડો યાર. તો તમારો જ લોહી, તમારો જ ઉછેર છે, તોય તમને આવું થઈ જાય. અમે તો 1100 બધું જ જુદું. આદિવાસી વિસ્તારના પણ સંતો છે, હાર્વર્ડમાં MBA થયેલા પણ સંતો છે. એ રેન્જને સાથે રાખવી એક રહેણી કહેણીમાં અને બધાને એક સાથે સેવામાં જોડવા, ઇટ્સ અ ચેલેન્જ. હા, જે પ્રમુખ સ્વામી મહારાજ કરે છે, આજે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ કરે છે, અનબિલીવેબલ. આટલું વિશાળ ફલક ઉપર એમણે કામ કર્યું, એમણે એમના અનુભવ પરથી આ પત્રકારને પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો
કે જો ટેકનોલોજી તમે વિવેકથી વાપરો તો આશીર્વાદ છે, અને વિવેક ચૂક્યા તો શ્રાપ છે. એમ મોડર્ન ડે ટેકનોલોજી, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ બધાનો ભરપૂર ઉપયોગ કરો તમારા વેપાર ધંધા વ્યવહાર માટે. ખૂબ પ્રગતિ એમાંથી તમે સાધી શકો છો, માહિતી આપ લે, કમ્યુનિકેશન. પણ જો વિવેક ચૂક્યા, ન કરવાનું એમાં કર્યું, ન જોવાનું તમે એમાં જોયું, તો લાઈફ ડિસ્ટર્બ થવાની શરૂઆત થશે. અમેરિકામાં હમણાં અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ AAA એમાં ડિવોર્સ લોયર્સની મીટિંગ થઈ, 3 દિવસ ચાલી. કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે 1 of the 5 principal reasons ઓફ ડિવોર્સ યંગ કપલ્સમાં, 25 થી 35 વર્ષની ઉંમરના જે કપલ્સ છે એમાં ડિવોર્સના મુખ્ય 5 કારણોમાંનું પહેલું કારણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ એટલે લગ્નેતર સંબંધો બંધાવવાની 100% શક્યતા ઊભી થશે, તમારું જીવન બરબાદ થશે જ. એટલે બહુ ધ્યાન રાખજો, આ બધા જ રમકડા ઉપયોગી બહુ છે પણ સામે ઝેરી અને કાતિલ પણ છે, એ મારી પણ શકે છે. એટલે તમારી લાઈફ, તમારા ફેમિલીની લાઈફ બધું ડિસ્ટર્બ થઈ જશે. એટલે અસ્તિત્વનો આનંદ લેવો હોય તો આ નિયમ સંયમનું જીવન થોડુંક શીખવું પડશે. બહુ સ્વચ્છંદી થવાની જરૂર નથી. આઈ એમ મોડર્ન 21st century એજ્યુકેટેડ રિસ્ટ્રિક્ટ, એમાં એમાં મરી જઈશ. આપણે મોડર્ન જ છીએ, 21મી સદીમાં જ જીવીએ છીએ અને મોડર્ન લાઇફસ્ટાઈલથી જીવવું એની કોઈ ના નથી, પણ વિચારધારા બહુ જ સંયમી અને દ્રઢ રાખવી પડશે. ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ. એટ ધ એન્ડ ઓફ ધ ડે મેન ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. જે વિચારે છે એ સાંજે થઈ જાય, આખી જિંદગી વિચારે છે જીવનના અંતે થઈ જાય. એટલે શરૂઆતમાં મેં વાત કરી કે વિચારો હંમેશા ઊંચા અને પવિત્ર રાખવા, તો જીવન સરસ ઘડાશે, તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. અને વિચારોની તાકાત એકવાર દ્રઢ થાય ને પછી તમે ચલાયમાન ના થાવ, ધેન યુ ડોન્ટ સ્લીપ, તો તમે લપશો નહીં. તો આ ટેકનોલોજીનો ઉપયોગ તમે કરો એની ના નથી, ભરપૂર કરો એની ના નથી, પણ તમે વિવેક કોઈ દિવસ ચૂકતા નહીં. વિવેક ચૂકશો તો પ્રશ્ન આવશે જ, જે હકીકત છે. તો અસ્તિત્વના આનંદ માટે આ પણ યાદ રાખવું. બીજો એક દ્રષ્ટિકોણ અસ્તિત્વના આનંદ માટે, નોકરી ધંધો વેપાર બધું કરીએ છીએ, પરિવાર ચલાવીએ છીએ, પણ કોઈક સામાજિક સંસ્થા સાથે, કંઈક નાની મોટી સમાજ સેવામાં, જેમાં પણ વિચ ઇઝ અ કોઝ ક્લોઝ ટુ યોર હાર્ટ, હૃદયથી જે તમને એક સારી સમાજ સેવા ગમતી હોય એમાં ચોક્કસ જોડાજો. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં રિસર્ચ થયું અને ઓફિશિયલી ડોક્ટર્સ પ્રિસ્ક્રાઇબ કરે છે સોશિયલ સર્વિસ. ડોક્ટર્સ ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે. તમે ડોક્ટર પાસે ગયા, તમને કહે, તમે એમ કહો કે મને આ દર્દ છે અથવા આ તકલીફ છે, તો જે કંઈ એમને દવા લખવાની હોય, 1, 2, 3 દવા લખી નાખે. પછી શું લખે? 2 hours ઓફ સેલ્ફલેસ સર્વિસ અ વીક. દર અઠવાડિયે 2 કલાક નિસ્વાર્થ સેવા કરવી. પછી પેલો પેશન્ટ પૂછે કે હું શું કરું, તો કે કોઈ પણ સમાજ સેવા સંસ્થા, એમાં અનાથ આશ્રમ હોય, મેડિકલ એક્ટિવિટી હોય, એજ્યુકેશન, જે પણ હોય, તને જે પણ ગમે, અને છેવટે કોઈ તક ના મળે તો નજીક જઈને હોસ્પિટલમાં કચરો વાળવા જજે, પણ તું 2 કલાક સેવા કર. સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી અને ક્લિનિકલી પ્રૂવ થયું કે ડિસ્ટ્રેસ ઇઝ યુ. તમને આખા અઠવાડિયાનો થાક ઉતારી દે, ટેન્શન ઉતારી દે, તમારા મૂડ્સ ક્લિયર કરી નાખે, તમને પોઝિટિવ એનર્જીથી ભરી દે, એટલી તાકાત નિસ્વાર્થ સેવામાં છે. અમને તો 24 કલાક એનો જ આનંદ છે. અમે કે બોલવાના પૈસા નથી લેતા. હું 24 વર્ષથી બોલું છું નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં. અહીંયા હું આવ્યો હમણાં 1 કલાક પહેલા, મેરિયટમાં એક નેશનલ લેવલની કોન્ફરન્સમાં બોલ્યો, પછી અહીંયા અત્યારે 1 કલાક બોલીશ. કાલે સવારે સ્ટેટ લેવલની HR કોન્ફરન્સ છે વડોદરામાં, ત્યાં બોલીશ. કાલે સવારે સાંજે પાછો સુરત આવીશ, લે મેરિડિયનમાં 1000 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની કોન્ફરન્સ છે. હું 24 વર્ષથી બોલું છું, મેં કોઈની પાસેથી 1 રૂપિયો પણ લીધો નથી. એમ આઈ રાઈટ? નિસ્વાર્થ સેવા. પ્રમુખ સ્વામી મહારાજને, મારા ગુરુ મોહન સ્વામી મહારાજની આજ્ઞા છે કે તમારે સમાજમાં સારા વિચાર અને વર્તન પ્રવર્તે એની માટે વાત કરવી. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. તો નિસ્વાર્થ સેવામાં ખૂબ આનંદ છે એ હું હૃદયથી તમને વાત કરી શકું અને સાચી વાત કરી શકું અને અનુભવથી કરી શકું. તો તમે
મોનિટરીલી એ ન થાય, ફિઝિકલી કંઈક બે કલાક સેવા કરજો તો તમને અસ્તિત્વનો આનંદ આવશે. અને પૃથ્વી પરથી જતી વખતે તમને એમ થશે કે ના, આપણે કંઈક થોડુંક સેવા કરીએ, એમ આખો દાડો આપણા સ્વાર્થ માટે, પૈસા માટે, પેટ માટે દોડાદોડી કરી એવું નથી, કંઈક નિસ્વાર્થ ભાવે કર્યું, એ સમાજ સેવાની વાત છે. અને છેલ્લી વાત, ફોર ટોટલ ફુલફિલમેન્ટ ઇન લાઈફ, તમે ભગવાનમાં શ્રદ્ધા અને ભગવાન સાથે કંઈક નામ સ્મરણ કે પ્રાર્થનાથી ચોક્કસ જોડાજો. આ હું સંત છું એટલે તમને વાત કરું છું નહીં, આ વિષય જુદો છે, પણ હું તમને સાયન્ટિફિક અને લોજિકલી આ બધી વાત સમજાવી શકું. 50,000 રિસર્ચ પેપર્સ, નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બાય મેન ઓફ સાયન્સ, 50,000થી વધારે સંશોધન પત્ર ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં વૈજ્ઞાનિકોએ પ્રસ્તુત કર્યા છે કે પ્રાર્થનાથી, નામ સ્મરણથી, મંદિર દર્શનથી, સત્શાસ્ત્રના વાંચનથી, સંતસમાગમથી, ઉપવાસથી જીવનમાં તમને ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ કેવા લાભ થાય છે. એટલે આજે તો કોઈ નાસ્તિકમાં નાસ્તિક હોય ને એ ભગવાનના અસ્તિત્વની વાતને ડિનાય ના કરી શકે. અને એમાં સાયન્ટિફિક અને લોજિકલ બધી વાતો છે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ને ડૉક્ટર એચજી કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જઈને શોધજો, એ લોકોએ પ્રૂવ કર્યું સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી બધાના માઇન્ડ મેપિંગ અને MRIs કર્યા, બિફોર ધ એક્સપેરિમેન્ટ, આફ્ટર ધ એક્સપેરિમેન્ટ. અને બધાને કીધું 12 મિનિટ સુધી તમારે નામ સ્મરણ કરવું, 8 અઠવાડિયા સુધી જે પણ ભગવાનમાં તમે માનતા હોય તમે નામ સ્મરણ કરો. એટલે MRIs અને માઇન્ડ મેપિંગ થયા, 8 અઠવાડિયા પછી ફરી વખત MRIs અને માઇન્ડ મેપિંગ થયા. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે કે 12 મિનિટનું નામ સ્મરણ ભગવાનનું રોજ. તો યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડૉક્ટર એચજી કોઈંગ અને ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ લખે છે કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોને 25% વધારો એમની યાદદાશ, મેમરી પાવરમાં જણાયો. જે 12 થી 22 વર્ષના હતા, ટીનેજર્સ હોય, યંગસ્ટર્સ હોય, એ લોકોને 15 થી 25% વધારો એમની વિલ પાવર અને કોન્ફિડન્સ લેવલમાં જણાણો. આ અસ્તિત્વનો આનંદ જ છે ને, તમારો કોન્ફિડન્સ અને વિલ પાવર જેવો એના કરતા 25% વધી જાય તો કામ કરવાની મજા આવે ને, નિર્ણયો લેવાની મજા આવે. જે 22 થી 60 વર્ષની ઉંમરના હતા, જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ, તો એ 22 થી 60 વર્ષના ઉંમરના હતા, એ લોકોને 15 થી 25% વધારો બફર કેપેસિટી, એટલે કેપેસિટી ટુ ઓબ્ઝર્વ શોક્સ ઓફ લાઈફ, એટલે જીવનના ઝાટકા સહન કરવાની શક્તિ. કારણ કે જેટલા આવવાના હોય એ 22 થી 60માં જ આવી જાય, જેટલા ઝાટકા આવવાના હોય ને એ બધા 22 થી 60 વચ્ચેના જ હોય, એ સહન કરવાની તમારી શક્તિમાં 15 થી 25% વધારો. અને જે ઓલ્ડ એજ ગ્રુપ હતું 60 to 80 રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, એ લોકોને 15 થી 25% વધારો સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં જણાયો. એટલે વૈજ્ઞાનિક ઢબે આ એક્સપેરિમેન્ટમાં એટલું સાબિત થયું કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદશક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 5ના લાભ માટે પણ આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તમે બધા તો વ્યાપારી છો, ધંધાદારી છો, લાભ મળતો હોય ત્યાં છોડાય તો આ લાભ જ છે, આમાં કંઈ દઈ દેવાનું તો છે નહીં. આ હકીકત છે. હમણાં 2 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી, તમે એના વેબસાઇટ ઉપર વાંચજો, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ 8 વર્ષના પ્રયોગ પછી તારણ આપ્યું કે ભારતીય રીતમાં જે સાષ્ટાંગ દંડવત પ્રણામ છે, આપણે મંદિરે જઈએ ત્યારે આમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, જે સૂર્ય નમસ્કારના પણ એક ભાગ રૂપે છે, એ કોઈ બાળક નાનપણથી રોજ 5 કરે તો એને ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. ઓસ્ટિયોપોરોસિસ જેમાં તમારા હાડકા બ્રિટલ થઈ જાય, નબળા થઈ જાય, મોટી ઉંમરે સેચકી કામ અથડાઈ જાય તો તૂટી જાય, બિસ્કિટ જેવા થઈ જાય, એનો ઓસ્ટિયોપોરોસિસ કે એ ક્યારેય ન થાય જો એ સાષ્ટાંગ દંડવત પ્રણામ રોજ કરે તો. ગયા વર્ષે 2008માં જેને નોબેલ પુરસ્કાર મળ્યો મેડિસિન માટે, ડૉક્ટર તાસુકો હોન્જો, ડૉક્ટર એલિસન, એ લોકોએ શું સંશોધન કર્યું, શેની માટે એમને નોબેલ પ્રાઇઝ મળ્યો, કે કેન્સર થાય છે તો આપણે કીમોથેરાપી હોય છે કે પછી સર્જરી કરીએ, ધીસ ઇઝ ઇમ્યુનોથેરાપી, એમણે નવી થેરાપી ડેવલપ કરી. શું? એમણે સાબિત કર્યું કે જ્યારે તમે ઉપવાસ કરો છો, નિર્જળા પાણીનું ટીપું પણ ન પીવો 20 કલાક સુધી, ત્યારે તમારું શરીર જે ભૂખ્યું થાય ને એ કેન્સરસ સેલ્સને ખાવાની શરૂઆત કરી દે. એમણે એ સાબિત કર્યું કે તમે 20 કલાક ધારો કે નિર્જળા ઉપવાસ કર્યો,
એટલે કે પછી તમે રાત્રે 8 વાગે જમીને સૂતા અને પછી સવારે 8 વાગે એવા 12 કલાક નહીં ગણી લેવાના, જાગ્રત અવસ્થામાં સવાર ઉઠ્યા પછી ચાલુ કરવાનું. વેન ધ સનલાઇટ ઇઝ ધેર એન્ડ વેન યુ આર ઓન, તમે ઓફ થઈ જાઓ ત્યારે નહીં. તેમણે કહ્યું કે 20 કલાકનો નિર્જળા ઉપવાસ કરે, પાણીનું ટીપું પણ ન પીવે. તો ડોક્ટર તેત્સુકો હોન્જન એલિસને કહ્યું કે તમારા શરીરમાં WBC વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ, ડોક્ટર્સ છે બધાને વધારે ખબર પડશે, WBC છે જે આપણું શરીરનું સૈન્ય કહેવાય, જે રોગ સામે રડે, એમાં એક ટી સેલ્સ છે. ટી એટલે આલ્ફાબેટિકલ ટી, ટી સેલ્સ છે. એક એક ટી સેલનો પાવર છે કે 1000 કેન્સર સેલને મારે. પણ આપણી ખાવા પીવાની ખોટી આદતો, ખોટા સમયે ઉઠવા બેસવા ખાવાની આદતો, અને મોડે સુધી જાગવું, રાત્રે સવારે મોડે સુધી ઉઠવા, બધી લાઇફસ્ટાઇલ જે ખોટી છે એના લીધે આ ટી સેલ્સનો પાવર દબાઈ ગયો છે. આ બંને ડોક્ટર્સે કીધું કે તમે જો આ નિર્જલ ઉપવાસ કરો વર્ષમાં 20 પણ, તો આ ટી સેલ્સ પાછા પોતાના ઓરિજિનલ પાવર ઉપર આવી શકે છે. એક એક ટી સેલ 1000 કેન્સર સેલને મારી શકે. તો તમને કેન્સર થવાની નહિવત શક્યતા છે જો તમે ઉપવાસ કરો. તો આપણા ઋષિ મુનિએ ઉપવાસની વાત કરી, સાચી ખોટી? અમે તમને 2-3 વાત કરી, આવી મારી પાસે 1000 વાતો છે. કોઈ નાસ્તિક ચેલેન્જ કરી શકે એમ છે જ નહીં. એવરીથિંગ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ, બધું જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું છે. તો તમે ભગવાન સાથે જોડાશો, તમારો અસ્તિત્વનો આનંદ તમને આવશે, કારણ કે આવા બધા ઘણા સદગુણો તમારા જીવનમાં પોઝિટિવ એનર્જી આવશે. તમે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હો અને કંઈક ધાર્મિક ક્રિયા કરતા હો તો એ બહુ સારું છે, અને ન કરતા હો તો તમે પ્રયોગ કરજો. અમે તમને 2-3 સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ કયા, યુ વિલ એક્સપિરિયન્સ ધી એડવાન્ટેજીસ ઓફ ઇટ, તમને એના લાભનો અનુભવ થશે. ટ્રાય તો કરો. કોકના કહેવાથી ખોટી વિચારધારા આવી ગઈ નથી, ભગવાન નથી, કોણે ભગવાનને જોયા છે, આ નથી, એવું તમે શું કામ માની લેવો છો? તમે ટ્રાય તો કરો, પ્રયોગ તો કરો, તમને 100% અનુભૂતિ થશે, તો તમે તમારા અસ્તિત્વનો આનંદ સારી રીતે લઈ શકશો. સો ફેઇથ ઇન ગોડ, ઇટ હેલ્પ્સ યુ અ લોટ. છેલ્લો પ્રસંગ એને પૂરું કરું. જીવનમાં મેજર સેટબેક આવશે, મેજર ફેલિયર આવશે, એટલે કે મોટી પછડાટ, મોટો ધક્કો અને મોટી હાર આવશે, દરેકના જીવનમાં આવે છે. એ વખતે સ્થિરતા માટે, ફોર યોર સ્ટેબિલિટી, ભગવાનમાં શ્રદ્ધા એ બહુ જ મોટું કામ કરશે. 1972 યુગાન્ડામાંથી ઇદી અમીન એના સરમુખ ત્યારે બધા જ એશિયન્સને કીધું કે 72 કલાકમાં યુગાન્ડા છોડો અને કશું જ સાથે નહીં લઈ જવાનું, પહેરેલા કપડે. આપણા બધા ગુજરાતીઓ ત્યાં 30-1000 જેટલા બધા રાજાની જેમ જીવતા હતા, કેમ કે યુગાન્ડાની જમીન માટે આજે પણ કહેવાય છે કે દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન છે. અને કહેવત તો એવી છે કે રાત્રે તમે સડી નાખી દો જમીનમાં, રોપી દો ઊભી, સવાર ઉઠો તેની પર ગુલાબ આવી ગયું હોય, એવી કહેવત છે. એવી ફળદ્રુપ જમીન છે. 72 કલાકમાં દેશ છોડો, સારી દુકાનો, સારી ઓફિસ, મોટા ઘર, બધું જ છોડીને પહેરેલા કપડે નીકળી જવાનું. બધાને બ્રિટિશ પાસપોર્ટ હતા, કારણ કે બ્રિટિશ કોલોની હતી યુગાન્ડા. અડધા ઇન્ડિયા આવ્યા, અડધા લંડન જતા રહ્યા. લંડનમાં ગયા એ બધા સાવ હાથે પગે, અને ત્યાં આવા મોટા વેસ્ટર્ન કન્ટ્રીમાં શું એને જોબ મળે, શું કરી શકે? 72 કલાક પહેલાં બધા શેઠિયાઓ હતા, ઘરમાં 10-10 બ્લેક અમેરિક આફ્રિકન્સ કામ કરતા હતા. 72 કલાક પછી ફૂટપાથ ઉપર હતા, પરાયા દેશમાં હતા, અને કોક વાસણ ટોકતું હતું, કોક કપરકાબી સાફ કરતું હતું, કોક હોટલ મોટલમાં ચાદરો બદલતું હતું. 72 કલાકમાં જીવનમાં ટર્ન આવે એટલે તમે કલ્પના કરો ને તો ધ્રુજી જશો. 72 કલાકમાં જીવનમાં ટર્ન. પણ ચાર્લ્સ કનિંગહેમ નામના એક ઇતિહાસકારે આ પ્રસંગ નોંધીને લખ્યું છે કે દેવર સસ્ટેન બાય સમ સ્પિરિચ્યુઅલ ફેઇથ, કે આ લોકો જે ટકી ગયા ને, અત્યારે તો એ બધાની ત્રીજી ને ચોથી પેઢી જીવે છે ને મર્સિડીઝ ગાડીઓમાં ફરે છે, પણ એ લોકો જે ટકી ગયા, દે વેર સસ્ટેઇન, ટકી ગયા અને સ્ટેબિલિટી રાખી શક્યા બાય સમ ફેઇથ, કોઈ આધ્યાત્મિક એ લોકોને શ્રદ્ધા હતી. અને નીચે બીજું લાઈન લખે છે કે મોસ્ટ ઓફ ધેમ આઈ ફાઉન્ડ દે વેર ધ ફોલોઅર્સ ઓફ ધ સ્વામિનારાયણ સેક્ટ. તો જો શ્રદ્ધા તમને ટકાવી રાખશે કે ભગવાને મને આપ્યું હતું, હવે કંઈક થયું ને ગયું, પણ હું મહેનત કરીશ અને શ્રદ્ધા રાખીશ તો પાછું મળશે, એ જે વિચાર છે ને એમાં બહુ જ તાકાત છે, એ તમારા અસ્તિત્વને ટકાવી રાખશે.
એ તમારા અસ્તિત્વને સ્થિર કરશે. એટલે ભગવાનમાં શ્રદ્ધા પણ રાખવાની. તો આ થોડા વિચારો અને વર્તનથી આપણે આપણા અસ્તિત્વનો આનંદ લઈ શકીએ છીએ. થોડો અહમ ઓછો કરવાનો. દર ત્રીજી વ્યક્તિ આપણી બાજુમાં બેઠી હોય આપણા કરતાં વધારે બુદ્ધિશાળી છે જ, હા કે ના? એટલે આપણને બધું આવડે અને મને બધું ફાવે, થોડોક અહમ ઓછો કરવાનો. આય ઓછો થાય ને તો ઘણી બધા સારા વિચારો આવશે. એટલે આય ઇન્ફ્લેટ નહીં કરવા દેવાનો. આય ઇન્ફ્લેટ કરશો ને તો સંબંધોમાં પ્રશ્નો આવશે, કામમાં પ્રશ્નો આવશે, બધી જગ્યાથી તમે પાછા પડશો. એની કરતાં થોડા નમ્ર રહેવાનું, વિવેકી રહેવાનું, હાથ જોડતા રહેવાનું, લાગણીશીલ રહેવાનું, નમ્રતાથી રહેવાનું, સંબંધો બાંધતા રહેવાનું, તો તમને અસ્તિત્વનો આનંદ પ્રગતિ સાથે થતી રહેશે. એટલે અહમ ઓછો કરી નાખવાનો. અને સત્ય હંમેશા, મેં જેમ કહ્યું, એમ જીવનમાં રાખવું. એક છેલ્લો પ્રસંગ એને પૂરું કરું. એકવાર એક લેડી, એક બાઈ 55-60 વર્ષના, તેમનું મૃત્યુ થયું ને સ્વર્ગમાં ગયા. ત્યાં પેલા એન્જલે દરવાજો ખોલ્યો, પધારો. એટલે આવ્યા અંદર. રિસેપ્શન એરિયા બહુ ફાઇન હતો. પછી ત્યાં બેઠા, એટલે કંઈક જે કંઈ ચા પાણી નાસ્તો થયા. પછી કે ચલો અંદર. અંદર ગયા ત્યાં તો એણે જોયું કે બધી દિવાલો ઉપર, સીલિંગ ઉપર બધે વોલ ક્લોક લગાડેલી હતી. એટલે આ લેડીને આશ્ચર્ય થયું કે આટલી બધી વોલ ક્લોક તો અમે પૃથ્વી ઉપર કોઈ શોરૂમમાં નથી જોઈ. અને સાઈડની દિવાલ ઉપર હોય છે, ઓકે, વાય ઓન ધ સીલિંગ? સીલિંગ ઉપર કેમ આટલી બધી વોલ ક્લોક છે? બધાના ટાઈમ જુદા જુદા, કદાચ એક ટાઈમ હોય તો શોરૂમમાં એમ કે બધાના ટાઈમ જુદા જુદા છે. એટલે પેલા એન્જલને પૂછ્યું, અપ્સરાને, કે કેન આઈ એસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો કે આ પૂછો પૂછો. તો કે આટલી બધી ઘડિયાળ શું છે આટલી બધી? તો પેલા એન્જલ કહે છે ને, અમારે એવી એક સિસ્ટમ છે કે જે પણ વ્યક્તિને પૃથ્વી ઉપર જન્મ આપીએ એની સાથે એક વોલ ક્લોક લગાડી દઈએ અને એની સાથે સિંક કરી દઈએ. એટલે જેટલી વાર જુઠ્ઠું બોલે ને એટલી વાર કાંટા હલે. એટલે અહીંથી પછી અમે જજમેન્ટ લઈએ. સેકન્ડનો કાંટો હલે, એ આખો ફરે, પછી મિનિટનો, પછી મિનિટનો આખો ફરે, એટલે આવરનો કાંટો હલે. કે વચલી ઘડિયાળમાં ત્રણે ત્રણ કાંટા બધા બાર ઉપર છે? તો કે યુધિષ્ઠિરની ઘડિયાળ છે. કે સારું. પછી પેલા લેડી કે, એન્જલ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન આઈ આસ્ક યુ સેકન્ડ ક્વેશ્ચન? બીજો એક પ્રશ્ન પૂછ્યું. તો કે પૂછો પૂછો. તો કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ મેન? પરિણીત પુરુષોની ઘડિયાળો ક્યાં છે? એટલે પેલા એન્જલે કીધું કે પરિણીત પુરુષોની ઘડિયાળો અમે ઓફિસમાં ઓફિસ ફેન તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. ફરવડી. ઓ સ્પીડમાં ફરે છે કે? સેકન્ડ ક્વેશ્ચન, રાધર થર્ડ ક્વેશ્ચન. લેડીએ પૂછ્યું કે વેર આર ધ ક્લોક્સ ઓફ મેરિડ વિમેન? પરણેલી સ્ત્રીઓની ઘડિયાળો ક્યાં છે? તો કે એ અમે ઓફિસની બહાર ઇલેક્ટ્રિક જનરેટર તરીકે ઉપયોગ કરીએ છીએ. આ તો જોક છે, ડોન્ટ ટેક ઇટ વેરી સિરિયસલી, ઇટ્સ અ જનરલાઇઝ જોક. પણ જો આપણી સાહજિક આદતો એવી બની ગઈ છે, વાત વાતમાં જુઠ્ઠું બોલી લઈએ, વાત વાતમાં અસત્ય, અને આપણા હવે સેન્સર્સ એવા થઈ ગયા છે ને, પેલા સેન્સર્સ હોય ને, આપણા સેન્સર કે નાનું જુઠ્ઠું તો રજિસ્ટર જ નથી થતું. વાત વાતમાં ગપ્પુ મારી લઈએ ને તો રજિસ્ટર થાય. કોઈ મોટું જુઠ્ઠું બોલીએ ને તો સહેજ આમ થાય કે યાર બહુ થોડું, બાકી નાનું તો રજિસ્ટર જ નથી થતું. એટલા આપણા સેન્સર્સ બિચારા ડીમ પડી ગયા છે, કારણ કે બહુ ઓવર યુઝ થાય ને. સમટાઇમ્સ વી ફીલ ધેટ ધ હોલ વર્લ્ડ લાઈઝ ઇન લાઈઝ, કે આખી દુનિયાનો સમાવેશ જુઠ્ઠાણામાં થયેલો છે એવું લાગે. એટલે ભલે તમને થોડુંક કદાચ નાનું મોટું જીવનમાં પ્રશ્ન દુઃખ આવે, નીતિમત્તા, પ્રામાણિકતા અને સત્યને વળગી રહેજો. 100% આજે નહીં તો કાલે ભગવાનની કૃપાથી પ્રગતિ થશે જ, પણ સફળતા કે પ્રગતિ માટે અનીતિનો આશરો લેતા નહીં, નહીં તો જીવન બગડશે, બગડશે ને બગડશે. આ વિચારો આપ સૌના જીવનમાં દ્રઢ રહે એવી આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બધાને ખાસ નમસ્કાર. જય સ્વામિનારાયણ.